ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટના મોટા ભાગના મકાનો જર્જરિત થઈ ગયા છે જેમાંથી ગત મધરાત્રીએ બ્લોક નંબર અઢારનો ઉપરના ભાગના મકાનનો કેટલોક હિસ્સો ધડાકાભેર તૂટી પડ્યો હતો જેના પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાહટ પેસરી ગઈ હતી અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થતા મકાનમાં નિંદ્રાધીન બે મહિલા બે પુરુષ અને એક આધેડ મળી પાંચ વ્યક્તિઓ પૈકી ધર્મેશ નામના યુવકને પગમાં સામાન્ય ઈજા થઈ હતી તો આધેડ વયના પંકજ ચૌહાણ કાટમાળ નીચે દબાયા હતા ઘટનાના પગલે ભરૂચ પાલિકાના બે ફાયર ફાઈટરો અને પોલીસ કાફલો તેમજ વીજ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કાટમાળ નીચે દબાયેલ પંકજભાઈને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા ગત મોડી રાત્રે ભરૂચ શહેરી વિસ્તારમાં જૂની મામલતદાર સામે નર્મદા એપાર્ટમેન્ટનો અઢાર નંબરના બ્લોકમાં દીવા એક દીવાલનો ભાગ ધરાશાયની માહિતી અમને ફાયર બ્રિગેડને રાત્રે મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી અમને એક માણસ દબાયાની માહિતી મળી હતી જેને ભારે જહેમત બાદ તેને ત્યાંથી બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડેલ હતા તેમજ અન્ય બાકી જે બે ઈસમો હતા તેઓને નાની મોટી ઈજા થયેલી હતી જેઓ પોતાની જાતે જ બહાર નીકળી ગયા હતા જે અન્ય એક માણસ ફસાયેલા હતા તેઓને ભારે જહેમત બાદ અહીંયાથી બહાર કાઢી તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ હતા હાલની પરિસ્થિતિ આપ જેમ જોઈ શકો છો તેમ ઈમારતો ઘણી જ જર્જરીત ઘણી જ જૂની હોવાથી જેઓને નોટિસ પણ પાઠવેલી છે તેઓને હું રહીશોને એક નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ અન્ય બનાવો ન બને આસપાડોશ તેમજ પોતાની પરિવારને કોઈ નુકસાન કે જાનહાનિ ન થાય તે માટે સર્વને એક નમ્ર અપીલ છે મારી કે આપ સાવચેતીપૂર્વક ત્યાંથી ખસી જાઓ જો રિપેરિંગ કરાવવાનું હોય તો એ કરાવીને રિપેરિંગ કરાવીને તેને સમારકામ કરાવી શકાય તેમજ અન્ય કોઈ વ્યવસ્થા હોય તો તે કરવા માટે હું આપ સર્વને વિનંતી કરું છું ભરૂચ જિલ્લા માટે આ બે દિવસ એક ગોઝારા અકસ્માતોના દિવસ તરીકે જોવામાં આવી રહ્યા છે કારણ કે ગઈકાલે સાંસોટ તાલુકાના અલ અલવા ગામ ખાતે પણ ભરૂચના એક ફેમિલીને અકસ્માતનો નું બનાવ બન્યો હતો અને ત્યાં પાંચ જણના જીવ ગયા હતા ત્યારે આજે સવારે એટલે કે મળસ કે સવારના ટાઈમે જ જે જૂની મામલતદાર ઓફિસ છે ત્યાં જે નર્મદા એપાર્ટમેન્ટ આવેલું છે તેનું કંઈક કેટલોક ભાગ ધસી પડ્યો હતો અને એક જણનું મોત થયું હતું જ્યારે એક જણને ઈજા થઈ હતી આ એ જ નર્મદા એપાર્ટમેન્ટ છે જેનું કનેક ગુજરાતે થોડાક વખત પહેલાં પણ રિયલિટી રિયલિટી ચેક કર્યો હતું ને આ ઈમારતો જર્જરિત હાલતમાં છે અને તેને ઉતારી લેવી જોઈએ તેવા પ્રશ્નો કર્યા હતા પરંતુ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી માત્રને માત્ર નોટિસ આપી દેવામાં આવી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી નહીં કે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી કારણ કે અને આ મોતની ઘટના બની છે સવારે સવારે અચાનક જ જે બ્લોક નંબર અઢાર હતું તેનો જે ધ ઉપરનો ભાગ હતો ત્રીજા માળનો ભાગ હતો અને બીજો માળ છે તે ધસી પડ્યો હતો અને નીચે રહેતા રહેતાં એક પાંત્રીસ સાડત્રીસ વર્ષીય યુવકનું મોત થયું હતું કાટમાળમાં દબાઈ જવાના કારણે ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે કાટમાળ હતું તેને ખસેડવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ એક એક પરિવારના મોભીનું મોત થયું છે આવનારા સમયમાં હજુ કેટલા જીવ આ નર્મદા એપાર્ટમેન્ટના મકાનો લેશે તે જોવું રહ્યું પણ હાલ તો જે આ મકાનો છે તેમાં તેમાં પચીસથી વધારે બ્લોકો આવેલા છે ત્રણસોથી વધારે લોકો આમાં રહે છે અને પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂની આ ઈમારતો છે જેને અવારનવાર નગરપાલિકા દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે પણ લોકો ખાલી નથી કરતા અને આ જ મકાનોમાં રહેવા રહેવા મજબૂર બન્યા છે ત્યારે આવનારા સમયની અંદર વહીવટીતંત્ર અને નગરપાલિકા કેટલા પગનક્કર કાર્યવાહી કરે તે જોવું રહ્યું પણ હાલ તો આમાં આ ઘટનામાં એક જણનું મોત થયું છે અને એક જણને ઈજા થઈ છે રાકેશ ચોમાલક અને ગુજરાત સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે ભરૂચ